नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु निखिल गुप्ता अने श्याम क्लासेस में आप सबनु स्वागत छे। आज आप सरस मजानी पोयम भणवाना छीए, स्टैंडर्ड टेन्थ नी फर्स्ट पोयम जेनु नाम छे, जेनु टाइटल छे माय सॉन्ग, एटले के मारू गीत। आ पोयम मित्रों रवींद्रनाथ टागोर द्वारा लखायेली छे, अपना जाणीता एवा पोएट राइटर। खूब सरस पोयम छे, आपणे आने भणशुं एटले ख्याल आवशे के आ पोयम माता तेना बाळकने कहे छे। कोण कहे छे मित्रो? माता कोने कहे छे? तेना बाळकने। तो चलो चालो मित्रों सरस मजानी आ पोयम ने आपणे समजीए। शुं टाइटल छे मित्रों? माय सॉन्ग एटले मारू गीत। फर्स्ट लाइन शुं कहे छे मित्रों? ध सॉन्ग ऑफ माइन। सॉन्ग એટલે ગીત, માઇન એટલે મારું, કે મારું ગીત વિલ વાઇન્ડ, વાઇન્ડ એટલે વીટળાશે, ઇટ્સ મ્યુઝિક એટલે કેનું સંગીત, અરાઉન્ડ એટલે આસપાસ, યુ એટલે તારી, કે મારા ગીતનું સંગીત તારી આજુબાજુ વીટળાશે, માય ચાઇલ્ડ હે મારા બાળક, લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, જાણે કે પ્રેમના હેત ભર્યા હાથની જેમ, ફોન્ડ એટલે અહીં મિત્રો ફોનનું ગુજરાતી હેત ભર્યું થશે, લવ એટલે પ્રેમ। શું કહે છે મિત્રો? કે જાણે કે પ્રેમના હેત ભર્યા હાથની જેમ। આ બે લીટીનું ભાષાંતર આપણે પાછું કરી તો માતા કહે છે તેના બાળકને કે હે બાળક, મારા ગીતનું સંગીત તારી આજુબાજુ એવી રીતે વીટળાશે જાણે કે પ્રેમના હેત ભર્યા હાથની જેમ। થર્ડ લાઈન, ધીસ સોંગ ઓફ માઇન, આ મારું ગીત વિલ ટચ, ટચ એટલે સ્પર્શ કરશે, યોર ફોરહેડ એટલે તારા કપાળને, ફોરહેડ એટલે કપાળ, લાઇક એટલે જેમ, અ કિસ એટલે ચુંબન, બ્લેસિંગ એટલે આશીર્વાદ, કે મારું ગીત છે ને એ તારા કપાળને આશીર્વાદના ચુંબનની જેમ સ્પર્શ કરશે। કેવી રીતે સ્પર્શ કરશે મિત્રો? તો ત્યાં માતાનું ગીત છે એ બાળકના કપાળને સ્પર્શ કરશે, પણ કેવી રીતે? આશીર્વાદના ચુંબનની જેમ, એટલે કે મારું ગીત તારા કપાળને આશીર્વાદના ચુંબનની જેમ સ્પર્શ કરશે। નેક્સ્ટ જોઈએ મિત્રો, વેન યુ આર અલોન, વેન એટલે જ્યારે, યુ એટલે તું, અલોન એટલે એકલો, કે જ્યારે તું એકલો હોઈશ, ઇટ વિલ સીટ બાય યોર સાઈડ, તે તારી પાસે બેસશે, સીટ એટલે બેસશે, સાઈડ એટલે પાસે, ત્યારે તે તારી બાજુમાં બેસશે, પાસે બેસશે, એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, અને તારા કાનમાં ગણગણ કરશે, વિસ્પર એટલે ધીમેથી કેવું અથવા ગણગણ કરવું, અને ઈયર એટલે કાન, કે જ્યારે તું એકલો હોઈશ ને ત્યારે તે તારી પાસે બેસશે અને તારા કાનમાં ધીમેથી ગણગણ કરશે। માતા બાળકને આ લાઈનમાં એવું કહેવા ઈચ્છે છે કે જો તું એકલો હોઈશો તો તને મારું ગીત છે ને એ એકલતાનો અહેસાસ થવા નહીં દે, તે તારી સાથે જ રહેશે। આગળ જોઈએ મિત્રો, વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તું ટોળામાં હશો, ક્રાઉડ એટલે ટોળું, વેન એટલે જ્યારે, યુ એટલે તું, કે જ્યારે તું ટોળામાં હશો, ઇટ વિલ ફેન્સ, ફેન્સ એટલે રક્ષણ કરવું, યુ એટલે તારું, અબાઉટ વિથ અલોફનેસ, અલોફનેસ એટલે અલગ પાડવું, કે જ્યારે તું ટોળામાં હશો ત્યારે તે તને અલગ તારી અને તારું રક્ષણ કરશે, કે જ્યારે તું ટોળામાં હશો ત્યારે તને અલગ તારી અને તારું રક્ષણ કરશે। શું કહે છે? બે લાઈન જુઓ મિત્રો, કે તું એકલો હશો ને જ્યારે, ત્યારે ગીત બાજુમાં બેસશે અને કાનમાં ધીમેથી ગણગણ કરશે, જ્યારે તું ટોળામાં હશો ને ત્યારે તને ટોળાથી અલગ પાડી અને તારું રક્ષણ કરશે। My heart will be like a pair of wings to your dreams.
My song એટલે મારું ગીત. Pair of wings, wings એટલે પાંખો, pair એટલે જોડી. Your એટલે તારા, dreams એટલે સ્વપ્ન. તો my song will be like a pair of wings to your dream. કે મારું ગીત તારા સ્વપ્નાઓને પાંખો આપશે. કેવા મિત્રો, એવું માગે છે કે તે જે સપના જોયા છે, તારા જે સપનાઓ છે, તેને સાકાર કરવા માટે મારું ગીત તને પ્રોત્સાહન આપશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્ડ્સ ઓફ ધ અનનોન. તે તારા હૃદયને અજ્ઞાતના સીમાડાઓ સુધી લઈ જશે. અનનોન એટલે અજ્ઞાત, જાણીતો ન હોય એવું. વર્ડ્સ એટલે સીમાડો, હાર્ટ એટલે હૃદય, ટ્રાન્સપોર્ટ એટલે લઈ જવું, પરિવહન કરવું. કે તે તારા હૃદયને અજ્ઞાતના સીમાડાઓ સુધી લઈ જશે. તે એટલે મિત્રો ગીત. કોનું ગીત? માતાનું. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર્સ ઓવર હેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. કે વેન એટલે જ્યારે, ડાર્ક નાઇટ એટલે અંધારી રાત, ઓવર એટલે ઉપર, યોર એટલે તારી, રોડ એટલે રસ્તો. કે જ્યારે તારા રસ્તા ઉપર અંધારી રાત હશે, ત્યારે તે તારા માથા ઉપર વફાદાર તારાની જેમ રહેશે. ફેથફુલ એટલે વફાદાર, સ્ટાર એટલે તારો, ઓવરહેડ એટલે માથા ઉપર. કે જ્યારે તારા રસ્તા ઉપર અંધારી રાત હશે, ત્યારે તે તારા માથા ઉપર વફાદાર તારાની જેમ રહેશે. આ લાઈનમાં મિત્રો પોએટ એવું કહેવાય છે કે બાળકના જીવનમાં જ્યારે કઈ મુસીબત આવશે, ડાર્ક નાઇટ એટલે અંધારી રાત પણ એટલે મુસીબત, રોડ એટલે રસ્તો, રસ્તો એટલે અહીં જીવન, એમ કે જ્યારે તારા જીવનમાં અંધારી રાત આવશે, એટલે કે જ્યારે તારા જીવનમાં કઈ મુશ્કેલી આવશે, ત્યારે પણ મારું ગીત તો તારી સાથે જ રહેશે. માતાનું ગીત તો બાળકની સાથે જ રહેશે, બધા છોડીને ચાલ્યા જશે, પણ ગીત છે તે સાથે જ રહેવાનું છે. આગળ જોઈએ મિત્રો. માય સોંગ વિલ સીટ ઇન ધ પીપલ ઓફ યોર આઈસ. કે મારું ગીત છે ને, એ તારી આંખની કીકીઓમાં બેસશે. આઈસ એટલે આંખો, પીપલ્સ એટલે કીકીઓ, સીટ એટલે બેસશે. તે મારું ગીત આંખની, તારી આંખની કીકીઓમાં બેસશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. અને તારી દ્રષ્ટિને વસ્તુના હૃદય સુધી લઈ જશે. થિંગ્સ એટલે વસ્તુ, હાર્ટ એટલે હૃદય, કેરી એટલે લઈ જવું, યોર એટલે તારી, સાઇટ એટલે દ્રષ્ટિ. શું કે છે મિત્રો? તે મારું ગીત તારી આંખની કીકીઓમાં બેસશે અને તારી દ્રષ્ટિને વસ્તુના હૃદય સુધી લઈ જશે. લાસ્ટ લાઈન. એન્ડ વેન, અને જ્યારે, માય વોઇસ, મારો અવાજ, ઇઝ સાયલન્ટ, સાયલન્ટ એટલે શાંત, ઇન ડેથ, ડેથ એટલે મૃત્યુ, અને મૃત્યુમાં જ્યારે મારો અવાજ શાંત થઈ જશે, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. મારું ગીત, માય સોંગ એટલે મારું ગીત, સ્પીક એટલે બોલશે, ઇન યોર લિવિંગ હાર્ટ, લિવિંગ એટલે જીવતું, હાર્ટ એટલે હૃદય. કે જ્યારે મૃત્યુ પછી મારો અવાજ શાંત થઈ જશે, ત્યારે પણ મારું ગીત છે ને, એ તારા જીવતા હૃદયમાં બોલતું રહેશે. ચાલો મિત્રો આપણે આ પોએમને એકવાર રિપીટ કરીએ. પહેલી બે લાઈન શું કહે છે મિત્રો? કે મારા બાળક, મારા ગીતનું સંગીત છે ને, એ તારા કપાળને એવી રીતે સ્પર્શ કરશે જાણે કે આશીર્વાદનું ચુંબન હોય. ત્રીજી લાઈન શું કહે છે મિત્રો? કે મારું ગીત તારા કપાળને આશીર્વાદના ચુંબનની જેમ સ્પર્શ કરશે. ચોથી ને પાંચમી લાઈન શું કહે છે? ચોથી એમ કહે છે કે જ્યારે તું એકલો હશે, ત્યારે તે તારી પાસે બેસી અને કાનમાં ધીમેથી ગણગણ કરશે, અને જ્યારે તું ટોળામાં હશે, ત્યારે તે તને અલગ તારી અને તારું રક્ષણ કરશે. એના પછીની લાઈન શું કહે છે?
કે મારું ગીત છે ને એ તારા સ્વપ્નાઓને પાખો આપશે. એના પછી ને લાઈન એવું કહે છે મિત્રો, તે તારા હૃદયને અજ્ઞાતના સીમાડાઓ સુધી લઈ જશે. એના પછીની લાઈન શું કહે છે, કે જ્યારે તારા રસ્તા ઉપર અંધારી રાત હશે ત્યારે પણ તે એક વફાદાર તારાની જેમ તારા માથા ઉપર જ રહેશે. પછી શું કહે છે, કે મારું ગીત છે એ તારી આંખની કીકીઓમાં બેસશે અને તારા હૃદયને અને સોરી હૃદયની અને તારી દ્રષ્ટિને ક્યાં લઈ જશે મિત્રો, વસ્તુના હૃદય સુધી. અને લાસ્ટ લાઈન શું કહે છે મિત્રો, કે અને જ્યારે મૃત્યુ પછી મને જ્યારે મૃત્યુમાં મારો અવાજ શાંત થઈ જશે ત્યારે પણ મારું ગીત તો તારા જીવતા હૃદયમાં બોલતું જ રહેશે. ખૂબ સરસ પોએમ છે મિત્રો, કેટલો સુંદર માતાનો પ્રેમ હોય છે તે પણ અહીં આપણને જાણવા મળે છે, જોવા મળે છે. આપણને ખબર જ છે કે આ દુનિયાનું સૌથી અદ્ભુત સર્જન ભગવાને કર્યું હોય તો તે માતા છે. માતા જે તેના બાળકને લવ પ્રેમ આપે છે એ તો અદ્ભુત જ હોય છે. આશા રાખું છું મિત્રો કે આ પોએમ તમને સમજાઈ ગઈ હશે. થેન્ક યુ.